ધનતેરસમાં પર્વ દિવાળી અને દિવાળીમાં આજનો દિવસ શુભનાય છે કારણ કે ધનતેરસને દિવસે લોકો પોતાના ઘર માટે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે જેને લઈને જ્વેલર્સો દ્વારા વહેલી સવારથી દુકાનો ખોલી કાઢવામાં આવી હતી જે જ્વેલર્સો 10-11 વાગે દુકાન ખોલતા હોય તેઓએ સવારે 6-7 વચ્ચે ખોલી કાઢી હતી અને દુકાન ખોલતાની સાથે ગ્રાહકો શરૂ થઈ ગયા છે ખાસ કરીને કહી શકાય કે આ વર્ષે સોનાનો ભાવ જ્યારે આસમાને પહોંચ્યો છે ત્યારે ચોક્કસ જ્વેલર્સોને આશા ન હતી કે ધનતેરસને દાડે લોકો સોનું ખરીદશે ચોક્કસ સોનું ખરીદે છે પણ સોનાની ક્વોન્ટિટી ઓછી હોય તેવું છે સૌ પ્રથમ ગ્રાહક મચેલા છે દુકાન માલિક સાથે પહેલાં આપણે વાત કરીએ પછી ગ્રાહક સાથે વાત કરીશું દીપકભાઈ શું કહેશો જે રીતે 80,000 ઉપર સોનું ગયું છે ધનતેરસનું મુહૂર્ત આશા હતી કે લોકો આવશે 81,000 રૂપિયા આજે સોનું એકદમ સર્વોત્તમ તપાસટી ઉપર છે સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘણો વધારો છે પણ લોકો સોના અને ચાંદીને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણે છે અને સાથે સાથે દિવાળીના શુભ દિવસોમાં સોનું ચાંદી અને હીરાની ખરીદી કરવાની ખૂબ શુભ માનવામાં આવે છે આ બધી દ્રષ્ટિએ જોઈને લોકો અત્યારે ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે અમને એવું હતું કે ભાવનો વધારો થશે તો શું થશે અને કેવી રીતના કસ્ટમરનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો કસ્ટમર કેવી રીતના લેશે પણ લાસ્ટ જેવી રીતના અમે પુષ્ય નક્ષત્રમાં પણ ખૂબ સારું રહ્યું અને આ વખતે દિવાળીમાં ધનતેરસમાં પણ ખૂબ સારા બુકિંગ છે અને લોકો આજના સારા દિવસે સોનું અને ચાંદીની ખરીદી કરી અને આ સોનું અને ચાંદી ચિરકાળ સુધી પોતાની પાસે રહે એવી માન્યતા સાથે લોકો ખરીદી કરવા આવી રહ્યા છે પણ એવું નથી લાગતું કે જે રીતે ભાવ આસમાને પહોંચ્યા છે ખરીદી થઈ રહી છે પણ ક્વોન્ટિટી સોના ચાંદીની ઘટી રહી છે ચોક્કસથી અત્યારે જે રીતના ગત વર્ષોની સરખામણીમાં અમે જોઈએ છીએ તો અમને એવું લાગે છે કે 30-35% જેવું અત્યારે વેચાણ ઓછું છે કારણ કે સોનાનો ભાવ જે 60,000 હતો એ અત્યારે 80,000 પહોંચી ગયેલો છે આપ અહીંયા આવ્યા છો આજના દિવસે સવારમાં ખરીદી કેમ આજે ધનતેરસનો દિવસ બહુ શુભ ગણાય છે એમાં કોઈ ચોઘડિયા જ નથી હોતા ખરીદીનો સમય કંઈ નથી હોતો વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે સોના ચાંદીમાં મેટલ લોકો ખરીદે છે એક શુભ ગણાય છે નો મેટર શું ભાવ એમાં રહેતા હોય છે પણ ભાવ વધી જાય છે તો ક્વોન્ટિટી થોડી ઓછી કરી નાખે છે પણ ખરીદી જે જળવાઈ રહે છે એ પ્રથા જળવાઈ રહે છે અને આજનો દિવસ બહુ શુભ છે એટલે એમાં કોઈ વસ્તુ જોવાની ટાઈમ કે સમય જોવાનો આવતો નથી અને શુભ મનાય છે એટલે થોડી ઘણી વસ્તુઓ મેટલ આપણે ખરીદીએ છીએ વર્ષોની જેમ જે રીતે આજનું શુભ મુહૂર્ત છે ત્યારે લોકોએ પહેલેથી બુકિંગ કરાવ્યું છે અને લોકો વહેલી સવારથી જ જ્વેલર્સો પર ખરીદી કરવા પહોંચી રહ્યા છે.